લક્ષ્મીની સાથે કયા દેવી દેવતાઓની પૂજા કરીશું કે લક્ષ્મીજીને આજે એ જ બધી વાતો કરીશું સાથે એ વાત પણ કરીશું કે આજે ધનતેરસ છે એટલે ઘરમાં કઈ વસ્તુ લાવવી કઈ વસ્તુ ન લાવવી જોઈએ કયા શુભ મુહૂર્તમાં તમે ધનની દેવી લક્ષ્મીજીની પૂજા કરશો સાથે જ અન્ય કયા દેવોની પણ આજના દિવસે પૂજા કરશો જેના કારણે આખું વર્ષ તમારા ઘરમાં ધનની વર્ષા તો થાય પણ સાથે તમારું આરોગ્ય પણ સુખાકારી રહે આ બધી જ ચર્ચા આજના ખાસ પ્રોગ્રામમાં તો આ બધી જ ચર્ચા કરવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે અનંત કૃષ્ણ શાસ્ત્રીજી અનંત કૃષ્ણ શાસ્ત્રીજી આપનું સ્વાગત છે મારી આ વિશેષ રજૂઆતમાં અને આજે ધનતેરસનો ખૂબ જ પાવનકારી દિવસ છે ત્યારે આજની આ ચર્ચામાં આપનું સ્વાગત છે

એ છે સવારનું ત્રણ વાગ્યાથી ચાલુ થાય અને સૂર્યોદય પહેલા જો આપણે કરી લઈએ તો એ સૌથી શ્રેષ્ઠ મુહૂર્ત અને એમ બ્રહ્મ મુહૂર્ત છે કે એ વખતે દેવો જે છે તે પૃથ્વી પર વિચરણ કરતા હોય છે તો ત્યારે આપણને આપણે જો પૂજા કરીએ તો એનું સો ગણું વધારે ફળ મળતું હોય છે પરંતુ આપણે સામાન્ય જીવ છીએ અને તહેવારોના દિવસો છે એટલે સામાન્ય વાત છે ઉજાગરા થાય બધા ભેગા થાય તો જે સાંજનો સમય છે એ સર્વોત્તમ માનવામાં આવે છે આ બધી પૂજા વિધિ માટે તો સાંજનો સમય જે છે પૂજાનો સાંજે પાંચ થી આઠ દરમિયાન તો એ ખૂબ જ સારો મુહૂર્ત છે પણ ખાસ ધનતેરસના દિવસનો મુહૂર્તની વાત કરીએ તો દિવસ દરમિયાન કયા કયા મુહૂર્ત છે અને સાંજે કયા કયા મુહૂર્ત છે જેમાં આપણે પૂજા પાઠ કરી શકીએ તો એક તો જો એ રીતનું હોય તો આપણે બપોરનો પણ સમય છે સાડા દસ અગિયાર થી શરૂ થઈને સાડા બાર સુધીમાં પણ ચાલે પછી સાંજનો પાંચ થી આઠ નો આપણે જે સમયની વાત થઈ એ પણ ખૂબ સારો સમય છે અને અથવા થોડોક મોડી રાતે પણ કરવો હોય તો નવ વાગ્યા પછીનો પણ જે સમય છે એ પણ આપણે રાત્રી પૂરી થાય એ પહેલા આપણે કરી શકીએ છીએ શાસ્ત્રોની વાત કરીએ તો શાસ્ત્ર પ્રમાણે ધનતેરસના દિવસનું કેટલું મહત્વ છે ધનતેરસનો તો ખૂબ જ મહત્વ છે હવે સાયન્ટિફિકલી પણ જો જોવા જઈએ તો મહાકાલી મહાલક્ષ્મી ને છે સરસ્વતી પછી કાળી ચૌદશ અને ધનતેરસ એ છે લક્ષ્મી આ આપણી બોડીની જે બોડીના જે ત્રણ ગુણો છે એને લખતું છે સાત્વિક રાજસિક અને તામસિક તો એ ગુણો પણ છે અને એ જ પ્રકૃતિ બહાર પણ આપણે જોવા જોઈ શકીએ છે તો વિદ્યા પણ મહત્વ છે વિદ્યાનો પણ મહત્વ છે ધનનો પણ અને ક્રિયાનો પણ મહત્વ છે તો ધનનો તો મહત્વ છે બધા મસ્તીમાં કહેતા હોય કે વિટામિન એમ અત્યારે સૌથી મહત્વની વસ્તુ છે તો પ્રેક્ટિકલી બધી રીતના જોવા જઈએ તો ધનતેરસનો ખૂબ જ મહત્વ છે જી કારણ કે એ દિવસે આરોગ્યની બાબતે એચ્યુઅલી ધનવંતરી ભગવાન જે હતા એમનો પ્રાકટ્ય દિવસ પણ છે અને લક્ષ્મીજીના ના પૂજન નો દિવસ પણ છે તો સૌથી પ્રથમ જે વસ્તુ કોઈ પણ જીવને જોઈએ તો એ છે સારું આરોગ્ય અને બીજું પૈસા આ બે વસ્તુ જે છે તો નવ વર્ષ કે આવનાર વર્ષ જે છે તે એમાં આપણો ધન ભંડાર ભરેલો રહે એટલા માટે ધનતેરસ પૂજાનું ખૂબ જ મહત્વ છે હવે ધનતેરસના દિવસે ધનલક્ષ્મીની આપણે પૂજા કરતા હોઈએ છીએ લક્ષ્મીના આઠ સ્વરૂપો છે આઠે આઠ સ્વરૂપોની આપણે પૂજા કરતા હોઈએ છીએ પરંતુ એની સાથે અન્ય કયા દેવતાઓ હોય છે જેમની પૂજા કરવી જોઈએ ને ખાસ તમે અત્યારે ધન્વંતરી દેવનું નામ આપ્યું તો એ દેવ કેવી રીતે પ્રગટ થયા હતા કારણ કે ધન્વંતરી દેવ વિશે લગભગ બહુ ઓછા લોકો જાણતા હોય છે તો એ કથા સમુદ્ર મંથનની છે તો સમુદ્ર મંથન કેમ કરવામાં આવે છે તો કે ભાઈ અમૃતની પ્રાપ્તિ માટે અને જે ચૌદ રત્નો જે શતક્રતુ ઇન્દ્ર પાસે હતા તે શાપને કારણે સમુદ્રમાં લીન થઈ ગયા હોય છે તો એની પ્રાપ્તિ અને અમૃતની પ્રાપ્તિ માટે જેથી અમરત્વ આવી જાય નેક્ટર ઇમોર્ટાલિટી એના માટે જે અમૃત હોય છે પણ એ લઈને કોણ આવે છે બધું જ થઈ ગયા પછી આખા સમુદ્ર મંથન પછી

લક્ષ્મીની પૂજા સાથે કયા દેવી દેવતા હોય છે ખાસ ધનતેરસના દિવસે આપણે બાજુડ પર લક્ષ્મીજીની બેસાડીને કેશરી અંતરની પૂજા કરતા હોય છે પણ તેની સાથે કયા દેવતાઓને તેમને બિરાજમાન કરીને તેમની પણ પૂજા કરીએ જેના કારણે ઘરમાં સુખ સમૃદ્ધિ બની રહે તો લક્ષ્મીજીની સાથે લક્ષ્મીજીના પતિ જ નારાયણ છે તો એમની સાથે નારાયણનો કરી શકાય છે ગણપતિજીની પણ એમની સાથે બેસાડીને પૂજા કરી શકાય છે તો આ બે સામાન્ય આપણે છે પરંતુ હવે એવું હોય કે ઘણા નિત્ય પૂજામાં શિવજી હોય ઘણા નિત્ય પૂજામાં વિષ્ણુ હોય કેવળ અથવા બાલકૃષ્ણ હોય હવે આ તો એવું થયું કે આખા વર્ષ જેમની કૃપા દ્વારા તમને સર્વે વસ્તુઓની પ્રાપ્તિ થઈ ધન ની પ્રાપ્તિ થઈ વિજય ની પ્રાપ્તિ થઈ અને તમે મુખ્ય દિવસે જ એમના આશીર્વાદ લેવાનું ભૂલી જાઓ તો એ યોગ્ય નથી

ઇન્દ્ર ભગવાન આદિ દિગપાલ દેવતાઓનું દશે દિશાઓનું વંદન કરી ભૈરવ હનુમાનજીનું સ્મરણ કરી અને પછી જે છે ભગવાનની આજ્ઞા લઈ લક્ષ્મીજીની દેવતાની આજ્ઞા લઈ એમને બિરાજમાન કરવું જોઈએ પાત્રમાં જે રીતનો સમય હોય જે રીતનું સ્થાન સંજોગ હોય એ પ્રમાણે પંચોપચાર પૂજન ષોડશોપચાર પૂજન અથવા રાજોપચાર પૂજન રાજોપચાર તો ખુબ લાંબુ થઈ જાય પણ પાંચ દ્રવ્યો થી અથવા સોળ દ્રવ્યો થી જે પૂજાના મુખ્ય દ્રવ્યો અથવા પંચામૃત સ્નાન બેઝિક અને શુદ્ધોદક જળ હોય એનાથી એમનું પૂજન કરવું જોઈએ અને એમને મિષ્ટાન ભોજન ધરાવવું જોઈએ અને એ સ્નાન ઇત્યાદિ કરાવી સામગ્રી સિદ્ધ કરાવી ભોજન ધરાવવું જોઈએ ભોગ ધરાવવું જોઈએ અને પછી એમની પાસે આપણે પેલું તો ગ્રેટિટ્યુડ કન્વે કરવું જોઈએ કે આ અત્યાર સુધી જેટલું જીવ્યા આપના આશીર્વાદથી બધું પાર પડ્યું આગળ પણ સારું થતું રહે એવી કૃપા ની પ્રાપ્તિ આપણે કરીએ અને પછી એમને શાંતિથી ત્યાં બિરાજમાન કરવા જોઈએ ખાસ કયા મંત્રોચાર કરવા જોઈએ કયા મંત્રો થી માતા લક્ષ્મી કે દેવી દેવતાઓની પૂજા કરવી જોઈએ એક તો વાત થઈ કે આપણે શ્રી સૂક્ત થી કરી શકીએ છે બીજું અ ઘણા અમુક જે છે તે ક્યારેક ક્યારેક નવારના મંત્ર પણ લેતા હોય છે પછી શ્રી સુક્ત અમુક બીજ મંત્રો પણ લઈ શકાય છે અને બીજે જે અત્યારે રજુઆત કરું ખાસ છે કનકધાર સ્તોત્ર તો કનકધાર સ્તોત્ર નો ખુબ સુંદર વાર્તા છે કે એક વખત આદ્ય શંકરાચાર્યજી મધ્યાહન ની ભિક્ષા માટે ઘરમાં ગયા પરંતુ એ ઘરમાં ગયા તો ત્યાં ભોજનની પણ વ્યવસ્થા નહિ રહેવાની જગ્યા પણ બરોબર ન હતી

શ્રી यंत्र ઉપર અથવા લક્ષ્મીજી ઉપર એનું અભિષેક પણ કરી શકાય છે. પ્રેક્ટિકલ લાઈફ પ્રમાણે જોવા જોઈએ તો ડેટમાં પડ્યા હોય તો એમાંથી બહાર નીકળવું હોય તો એનો પણ ખાસ અનુષ્ઠાન કરી શકાય છે. અને અવશ્ય અનુફળ મળે છે. અને એમાં કોઈ વિશેષ બીજા નિયમો લાગુ પડતા નથી. શું કાળયુગમાં પણ એ શક્ય છે? 100% શક્ય છે 100%. જેને સંકેત મળે એને અનુભવ થાય છે. જી આ શાસ્ત્રોમાં ને જે રીતે આપણે કોઈક વિશેષ તહેવાર આવતો હોય તો ઘણી એવી પ્રાચીન કથાઓ પણ આપણને સાંભળવા મળતી હોય છે ધનતેરસને લાગતી કોઈ એવી વિશેષ કથા છે કે પૌરાણિક કથા આપણને સાંભળવા મળતી હોય કે અથવા વિશેષ એવો કોઈ કિસ્સો હોય જે આજના દિવસને લઈને જેમ તમે હમણાં પણ વાત કરી કે માતા લક્ષ્મી પ્રસન્ન થયા હોય વિષ્ણુ પ્રસન્ન થયા હોય એક તો આપણે કનકધારસ સ્તોત્રની વાત કરી બીજી આપણે શરૂઆતમાં અષ્ટલક્ષ્મીજીની વાત કરી હતી તો

તો ચરણો આગળ સમર્પિત છે તો પેહલા ભક્ત જ દેખાય છે એ તો એટલે અવસર પેલા મળે છે કે નારાયણ સેના અથવા સ્વયં નારાયણ તો જેમ આપણે ધનલક્ષ્મી છે એમ અષ્ટલક્ષી ના એક લક્ષ્મી પણ છે જ્ઞાનલક્ષ્મી પણ છે વિદ્યાલક્ષ્મી પણ છે તો હવે નારાયણ ના ચરણો પકડ્યા અર્જુનજી લક્ષ્મીજી દોડી લક્ષ્મીજી પાછળ દોડતા આવશે એટલે એ પણ એક રહસ્યાત્મક વસ્તુ છે અને એટલા માટે જ અર્જુનજી નું એક નામ ધનંજય થયું જે ધન અને સુવર્ણ ને જીતવા વાળા થયા અધિક માત્રામાં તો આ એક એની એની કથા છે જી બિલકુલ શાસ્ત્રીજી આપણે આજ રજુવાત સાથે આગળ વધીશું અત્યારે થોડી ક્ષણો માટે રોકાઈએ જી તો ધનતેરસના દિવસે શું ખરીદવું શું ન ખરીદવું શ્રી યંત્રની પૂજા કરીએ ને આવા કેટલાય સવાલો છે જેના જવાબો કદાચ તમે પણ માંગી રહ્યા છો એ જવાબો સાથે ફરી મળીશું એક નાનકડા વિરામ બાદ આપનું સ્વાગત છે અને હવે આપણે જાણીએ શાસ્ત્રીજી પાસેથી કે આજે આપણે ઘરમાં શેની શેની ખરીદી કરીને લાવવું જોઈએ શું ન ખરીદવું જોઈએ શાસ્ત્રીજી આજના દિવસે લોકો ખરીદી પણ કરતા હોય છે સોના ચાંદી કે અન્ય કોઈ પણ વસ્તુની ખરીદી કરતા હોય છે તો ખાસ આજે કઈ વસ્તુની ખરીદી કરવી જોઈએ ને હા એવી કઈ વસ્તુ છે જે ન ખરીદવી જોઈએ સુવર્ણમ રજત અસ્રજા શ્રી સુક્તમાં કીધું છે પ્રમાણે કે આજે સુવર્ણ જે સોનું છે એની પણ ખાસ ખરીદી કરી શકાય છે નવા વસ્ત્રો હોય નવી સારી વસ્તુઓ હોય ઘરને લગતી વસ્તુઓ હોય જે સામાન્ય જરૂરિયાતની હોય એ સૌ કોઈનો આપણે પણ એ સૌ કોઈને આપણે ખરીદી કરી શકીએ છીએ શ્રી કૃષ્ણ વિભૂત યોગમાં કહે છે કે રત્નોમાં હું સુવર્ણ છું તો સ્વયં એની પણ આપણે ખરીદી કરી શકીએ છીએ તો આ જે સામાન્ય વસ્તુઓ હોય આપણે લઈ શકીએ છીએ એક વાત મારે એ જાણવી છે કે શ્રીયંત્રની લોકો આજે ખાસ પૂજા કરતા હોય છે માતા લક્ષ્મીની સાથે શ્રી શ્રીયંત્ર શું ખરેખર એટલું ચમત્કારિક હોય છે કે એની પૂજા કરવાથી તમને અવશ્ય લાભ થતો હોય છે જી બિલકુલ શ્રી એટલે સ્વયં લક્ષ્મી એનો અર્થ જ થાય છે લક્ષ્મી માટેનું જ યંત્ર છે અને એનો ખૂબ સુંદર પ્રાચીન કિસ્સો છે કે દક્ષિણ ભારતમાં ખૂબ પ્રસિદ્ધ મંદિર છે તિરુપતિ બાલાજી ભગવાનનું અને એ વાસ્તુની દ્રષ્ટિએ પણ એટલું પ્રસિદ્ધ છે તો આદ્ય શંકરાચાર્યજી એ વખતે જયારે વિચારણ કરતા હતા ત્યારે એમણે એ તિરુપતિ બાલજી સહિત જેટલા પણ જ્યોતિર્લિંગ છે કે જેટલા પણ વિશેષ મહત્વના મંદિરો છે ત્યાં એમણે જાતે સિદ્ધ કરેલું યંત્ર ત્યાં સ્થાપિત કર્યું હતું જે ધન આકર્ષણ યંત્ર તરીકે પણ કહેવામાં આવે છે ધન આકર્ષણ ધન ને ખાસ પ્રાપ્ત કરવા માટેના કયા કયા ઉપાયો છે માતા લક્ષ્મી ની પૂજા તો આપણે કરીશું શ્રીયંત્ર ની પૂજા પણ કરીશું પરંતુ આ સિવાયના અન્ય એવા કયા પ્રયોગો છે જેના કારણે આપણે સુખ સમૃદ્ધિ કે પછી ધન ની પ્રાપ્તિ કરી શકીએ

બીજી સૌથી સામાન્ય વસ્તુ જે આપણે નાના હોઈએ ત્યારથી શીખવાડવામાં આવે છે કે ભાઈ આપણે ઉઠીને નહીં ધોઈને પહેલા સૂર્યદેવને અર્ઘ્ય ચઢાવવો જોઈએ તો એનું શું કારણ છે તો એ શ્લોકમાં જ આપેલું છે કે આદિત્યસ્ય નમસ્કારમ એકુરવંતી દિને દિને જન્માંતર સહસ્રૈશુ દારિદ્ર્યમ નોપજાય છે કે જે આદિત્ય એટલે કે સૂર્યનારાયણ દેવને અર્ઘ્ય ચઢાવે છે નમસ્કાર કરે છે નિત્ય જન્માંતર સહસ્રેશુ એટલે હજાર જન્મો સુધી એને દરિદ્રતા આવતી જ નથી કોઈ દિવસ સાથ આમ જ નથી કરવો પડતો હાથ આમ જ અધર જ રહે છે તો આ બેઝિકમાં બેઝિક વસ્તુઓ છે બીજા અનેક અલગ અલગ ઉપાયો છે અને કિસ્સો પણ છે જે પ્રેક્ટિકલ લાઈફમાં પણ અપ્લાય અપ્લાય થઈ શકે એમ છે સમુદ્ર મંથનનો છે કે સમુદ્રમંથનમાં લક્ષ્મીજી બહાર આવે છે તો બધે બધા દેવો તૈયાર થઈ જાય છે કે લક્ષ્મીજી હવે અમારી પાસે જ આવશે પણ વિષ્ણુ ભગવાન પાસે લક્ષ્મીજી જાય છે તો એનું શું કારણ છે તો કે વિષ્ણુ ભગવાન સ્પિરિચ્યુઅલી અને મટીરિયાલિસ્ટિકલી બેલેન્સ્ડ હતા શિવજી જોવા જઈએ તો એ વધારે પડતા સ્પિરિચ્યુઅલ હતા બ્રહ્માજી વધારે પડતા રાજસ હતા પણ વિષ્ણુ ભગવાન બેલેન્સ્ડ હતા તો આપણે બેલેન્સ્ડ રહીએ તો લક્ષ્મીજી આપણને ચેઝ કરે આપણે લક્ષ્મીજીને ચેઝ નથી કરવું પડતું તો આ એક કારણ છે બીજું જો અનુષ્ઠાન કરવું હોય તો આપણે પૂર્વે ચર્ચા કરીએ એમ કનક ધાર સ્તોત્ર છે શ્રી સુક્ત છે એમ વિષ્ણુ સહસ્રમાં આવે છે શ્લોક આવે છે શ્રીદ શ્રીષ શ્રીનિવાસ શ્રીનિધિ શ્રી વિભાવન આ જે બે શ્લોક આવે છે એનું આપણે અમુક વખતે વિશેષ અનુષ્ઠાન કરીએ અધિકવારી શ્લોકોનું પાઠ કરીએ તો પણ આપણને ધનની ખૂબ પ્રાપ્તિ થાય છે અને સૌથી અગત્યનું સૂત્ર એ ગીતાજીનું સૂત્ર જે બધા પણ પાર એન્ડ કરતા હોય છે ગીતાજીનું છેલ્લો શ્લોક કે યત્ર યોગેશ્વરઃ કૃષ્ણો યત્ર પાર્થો ધનુર્ધરઃ તત્ર શ્રીર વિજયો ભૂત તર ધ્રુવા નૈ તો કે યોગેશ્વર એટલે કે પ્રાર્થના કૃષ્ણ પાર્થ એટલે કે પુરુષાર્થ મહેનત

પણ સાથે મહેનત એ કરતા હો આ બંને વસ્તુ આચરતા હો તો તમને સામાન્ય જીવનમાં સફળતા મળશે જી આપણે પૂજા દરમિયાન ભોગ અર્પણ કરતા હોય છે પ્રસાદ અર્પણ કરતા હોય છે તો એનું શું વિશેષ મહત્વ છે કેમ દરેક ભગવાનને આપણે ભોગ અર્પણ કરવો જ પડે છે જી એના બે મુખ્ય કારણ છે એક કારણ તો એ છે કે એક પૌરાણિક કારણ લઉં તો કે બાલકૃષ્ણે બાલ્યાવસ્થામાં મુખમાં બ્રહ્માંડ બતાવ્યું હતું યશોદા માતા અને એનો અર્થ એ થયો કે જેટલા પણ ગ્રહો તારાઓ નક્ષત્રો જે છે તે બધે બધા બાલકૃષ્ણના મુખમાં છે સેમ એવું રામ ભગવાન પણ એમની લીલામાં કૌશલ્યા માતાને બતાડે છે પણ એ એક સામાન્ય ઉદાહરણ લઈએ તો ભાઈ ભોગ ધરાવવાનું શું કારણ તો કે ભોગ ધરાઈએ એનાથી જે આપણા ખરાબ ગ્રહો હોય એની અસર દૂર જતી રહે વિનાશ થઈ જાય અને જે સારા ગ્રહો જે છે આ એક કારણ છે ગુરુ શુક્ર સૂર્ય ચંદ્ર બધાનું સારું ફળ મળે છે પણ આ પણ એક કારણ છે બીજું એક કારણ એ છે ભોગ ધરાવવાનું કે આપણે બહારથી દ્રવ્ય લાવીએ છીએ પણ આપણને ખબર નથી કે જ્યાંથી આપણને મળ્યું છે તે સારું છે કે ખરાબ છે અતઃ એમાં જે તામસ અને રાજસ તત્વ અન્નમાં રહેલા હોય એ બધા આપણે ભગવાનને ધરાવતો ભગવાન લઈ લે છે અને આપણા ભોગની એમના ભોગની અંદર સાત્વિક તત્વ રવા દે છે જેનાથી આપણી બુદ્ધિ પણ સુધરે આપણને સારા વિચારો આવે આ ભોગનું બેઝિક કારણ છે હમ જી ખાસ કરીને આજે જ્યારે આપણે હમણાં વાત કરી કે લોકો ખરીદી કરતા હોય છે સોના ચાંદીની ખરીદી કરતા હોય છે પણ ઘણી એવી વસ્તુઓ પણ હોય છે કે કોઈક એવી વસ્તુ ખોટી ખરીદા જાય અને આપણા ઘરમાં પ્રવેશી જાય તો એવી વસ્તુઓથી બચવું જોઈએ ખાસ આજે કયા એવા કાર્યો ન કરવા જોઈએ કઈ એવી વસ્તુ છે જે આપણે ઘરમાં ખરીદીને ન લાવવી જોઈએ ધનતેરસના દિવસે જી આમ જોઈએ તો શનિને લગતી જેટલી પણ વસ્તુઓ છે એટલે કે જૂની વસ્તુ છે લોખંડ છે અથવા જૂનો માલ સામાન છે અથવા થોડું ટ્રાન્સફર કરવાનું છે એ બધી જે અને અથવા વ્યાપારને લગતી બીજી વિશેષ જે વસ્તુઓ લેનદેન કરવાની છે એ એ ગૌણ વસ્તુઓને ન લેવી જોઈએ પણ જે મહત્વની વસ્તુઓ જે છે જે ભગવાનને લગતી વસ્તુઓ છે એ બધી વસ્તુઓને આપણે લઈને ધ્યાનમાં રાખવું જોઈએ જી બિલકુલ આજના આજે કયા કાર્યો એવા જે છે ન કરવા જોઈએ આજે તો હું એમ કહીશ કે જે શુભ કાર્યો છે જે પૂર્વેથી ચાલતા પેહલા પેલા તો એ ચાલુ રાખવા જોઈએ વિશેષ નવો સંકલ્પ કે કાર્ય જે હોય તે આ દિવસો દરમિયાન થોડું જોઈએ વર્ષ લહૂર્ત સારું જયારે બેસે ત્યારે નવા કાર્ય અથવા નવા વ્યાપાર ની શરૂઆત કરવી જોઈએ જી બિલકુલ અનંત કૃષ્ણ શાસ્ત્રીજી અમારી સાથે જોડાયા આજની આ વિશેષ ચર્ચામાં એ બદલ આપનો આભાર પાવન દિવસ છે ધનતેરસ દિવાળીના તહેવારોમાં ધનતેરસ નો આજનો દિવસ પણ ખાસ માનવામાં આવે છે અનેક એવા દેવી દેવતાઓ છે જેમની પૂજા કરવામાં આવે છે જેમ શાસ્ત્રીજીએ જણાવ્યું કે આજે તમે લક્ષ્મીજીની સાથે ગણેશ કુબેર સાથે તમારા જે ઈષ્ટદેવ છે તેની પણ તમે પૂજા કરી શકો છો કારણ કે આખા વર્ષ દરમિયાન આપણે આપણા ઈષ્ટદેવની પૂજા કરતા હોઈએ છીએ ને આપણા ઈષ્ટદેવની નજર હંમેશા આપણી ઉપર રહેતી હોય છે એટલે જ્યારે આપણને કોઈ પણ સમસ્યા હોય અથવા તો ધનની જરૂર હોય સુખ સમૃદ્ધિ આપણને જોઈતી હોય તો એ પણ આપણા ઈષ્ટદેવ આપણને આપતા હોય છે એટલે લક્ષ્મીની સાથે આપણે આપણા ઈષ્ટદેવની પણ આપણે પૂજા કરવી જોઈએ સાથે જ એવી કોઈ પણ વસ્તુ ન ખરીદવી જોઈએ જેના કારણે આપણા ઘરમાં સુખ સમૃદ્ધિની આગળ હોય અથવા તો કલેશ પ્રવેશી જાય એટલે શુભ મુહૂર્તમાં જો માતા લક્ષ્મીની સાથે કુબેર ની પૂજા કરશો નારાયણની પૂજા કરશો તો અવશ્ય તેમના આશીર્વાદ તમને મળતા રહેશે વિશેષ રજૂઆતમાં અત્યારે બસ આટલું જ નમસ્કાર